તો બ્રોકરેજ હાઉસના રડાર ઉપર આજે કયા સ્ટોક્સ છે એની વાત કરીએ તો યશ કયા સ્ટોક બ્રોકરેજ હાઉસના ધ્યાન ઉપર છે બિલકુલ ગુડ મોર્નિંગ વિક્રમ અને આપણે સૌથી પહેલા ધ્યાન રાખવાનું છે આપણા જેટલા પણ ઇન્વેસ્ટર્સ છે બધાનું ફેવરિટ કાઉન્ટર એટલે કે વોડાફોન આઈડિયા કેમકે આને લઈને ઘણા સવાલો જે છે તે દરરોજ ઓલમોસ્ટ આવતા હોય છે મુહૂર્ત સાચવવા જેવી વાત થઈ જાય છે તો વોડાફોન આઈડિયા પર ઘણા રિપોર્ટ્સ આવ્યા છે સૌથી પહેલાં સીએલ છે અંડર પરફોર્મનું રેટિંગ જે છે તે તમને અહીંયા ખાસ જોવા મળશે લક્ષ્ય 10 રૂપિયાથી કટ કરીને 6 રૂપિયા પર શેર તમને અહીંયાથી જોવા મળશે તેઓ કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2022-23ના જે ફોરકાસ્ટ છે એટલે કે જે અંદાજા છે અર્નિંગ્સના તે 5-12% સુધી તેમણે કટ કર્યા છે એટલે ઇન્વેસ્ટર્સ સૌ કોઈ આનાથી ખાસ ધ્યાન રાખવું જોઈએ પ્લસ ડેટ બર્ડન એટલું મોટું છે $25.8 બિલિયન ડેટ બર્ડન છે જે ખાસું એવું એમણે તો હ્યુજ વર્ડનો ઉપયોગ કર્યો છે એટલે ખાસું વધારે છે તો સીએલએસએ દ્વારા અહીંયા ક્લિયર અંડર પરફોર્મનું રેટિંગ છે નેક્સ્ટ ક્રેડિટ સ્વિસ તેમણે પણ અંડર પરફોર્મનું રેટિંગ આપી રાખ્યું છે લક્ષ્ય 4 રૂપિયા પ્રતિ શેર પહેલાં 6 રૂપિયા પર શેર હતા તેને કટ કરીને 4 રૂપિયા પર શેરના લક્ષ્ય આપ્યા છે ઓલ અરાઉન્ડ વીક ક્વાર્ટર રહ્યું છે અને હજુ પણ ગવર્મેન્ટ સપોર્ટ જો આવે તો કંઈક વાત અલગ છે પણ ત્યાં સુધી તેઓ અહીં રાહ જોઈ રહ્યા છે કે શું થશે શું નહીં થાય અને હજુ પણ મિનિંગફુલ કેપિટલ ઇન્ફ્યુઝનની જરૂર છે આ કંપનીને અને ઓપરેશનલ ઇમ્પ્રુવમેન્ટ જો થાય છે અહીંયાથી સરસ રીતે તો તે કમ્પિટિટિવ બની શકે છે આ ક્લિયર વાત અહીં ખાસ કરવામાં આવી છે અને ત્રીજો એક રિપોર્ટ જે છે તે યુબીએસ તરફથી તેઓ ન્યુટ્રલ છે આ કંપની માટે અને લક્ષ્ય તેઓ 10 રૂપિયા પર શેરના આપી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે જે સબસ્ક્રાઈબર માર્કેટ શેર લોસ છે તે ભલે કન્ટિન્યુ જોવા મળી રહ્યો હોય પણ COVID-19ના કારણે થઈને જે કંઈ પણ ચિંતા હતી તે એડઅપ થતી જોવા મળી રહી છે કંપની માટે કેશ ફ્લો જે છે નાણાકીય વર્ષ 2022 માટે તે સફિશિયન્ટ નથી જે કંઈ પણ આવનારા દિવસોમાં રીપેમેન્ટના ઓબ્લિગેશન્સ છે સરકારને રીપેમેન્ટ કરવાનું છે તે પણ તેઓ કરી શકે તેમ અત્યારની પરિસ્થિતિમાં નથી પણ હવે ફંડ રેઇઝિંગની એક્સરસાઇઝ તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને પોટેન્શિયલ રિલીફ પેકેજ જો સરકાર તરફથી જોવા મળે તો તે કી રહેશે એટલે તેઓ અહીંયાથી થોડા હોપફુલ છે અને એ માટે 10 રૂપિયા પર શેરના તેમણે લક્ષ્ય અહીંયાથી ખાસ આપી રાખ્યા છે તો આ તો વોડાફોન આઈડિયાની વાત છે નેક્સ્ટ ICICI બેંક નોમુરા તરફથી તમને બાયનું રેટિંગ જોવા મળશે 825 રૂપિયા પ્રતિશેરના લક્ષ્ય સાથે તેઓ કહી રહ્યા છે કે જે બેલેન્સ શીટ છે તે બહુ સ્ટ્રોંગ છે અને સારા અર્નિંગ્સના ગ્રોથ પણ અહીંયાથી આપણને ખાસ જોવા મળી રહ્યા છે સબસ્ટેન્શિયલ પ્રોવિઝન જે છે તે બફર પણ તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે ખાસ કોવિડ રિલેટેડ સ્ટ્રેસ છે તેના માટે થઈને તેઓ 15% આરઓઈ નાણાકીય વર્ષ 2023 સુધીમાં રિટર્ન કરે તેવી પણ શક્યતાઓ અહીંયાથી જોવા મળી રહી છે આજે તેઓ પોઝિટિવ છે બાય રેટિંગ 825ના લક્ષ્ય સાથે નેક્સ્ટ GCPL ક્રેડિટ સ્વિસ દ્વારા તમને આઉટ પરફોર્મનો કોલ જોવા મળશે 1150 રૂપિયા પ્રતિશેરના લક્ષ્ય સાથે તેઓ કહી રહ્યા છે કે જે કંઈ પણ બ્રોડ બેઝડ HPC કંપની તરીકે આ જે છે તે ભારતમાં આગળ વધી રહી છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને આ માટે થઈને તેઓ અહીંયાથી ખાસ તમને ગોદરેજ પ્રોપર્ટીઝ ગોદરેજ કન્ઝ્યુમર માટે થઈને તમને અહીંયા ખાસ આ વ્યૂ આપતા જોવા મળી રહ્યા છે 1150ના શેર અહીંયા આપણે કાઉન્ટર જે છે તેને ચેન્જ કરવું પડશે સ્ક્રીન પર તો GCPL એટલે કે ગોદરેજ કન્ઝ્યુમર માટે થઈને આઉટ પરફોર્મનો કોલ 1150ના લક્ષ્ય સાથે અને અંતિમ ઝોમેટો સૌ કોઈ માટે ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર UBS દ્વારા તમને ઝોમેટો પર બાયનું રેટિંગ જોવા મળશે 170 રૂપિયા પ્રતિશેરના લક્ષ્ય સાથે પહેલા ક્વાર્ટરના જે કંઈ પણ લીડ્સ છે તે બહુ જ સ્ટ્રોંગ છે અને એ કારણે થઈને તેઓ અપગ્રેડ કર્યા છે રેવન્યુ એસ્ટિમેટ્સ 22% સુધીના પર્ટિક્યુલરલી નાણાકીય વર્ષ 2022 માટે થઈને કેમકે તેઓ રેવન્યુ જોઈ રહ્યા છે બહુ જ સરસ રીતે સ્મૂધ આઉટ થતી જોવા મળી રહી છે સરસાદ તેમણે મોડરેટ ગ્રોથ એસ્ટિમેટ્સ જોયા છે અહીંયાથી નાણાકીય વર્ષ 2023-25 માટે થઈને અને મીડિયમ ટર્મ જે કંઈ પણ રેવન્યુ એસ્ટિમેટ્સ છે તે 10-15% સુધી તેમણે એડઅપ થાય એટલે ઉપર વધે તેવી પણ શક્યતા અહીંયાથી ખાસ જોઈ રાખી છે.